તમારે નવો પાસપોર્ટ બનાવવાનો છે કે પછી તમારો પાસપોર્ટ રિન્યૂ કરાવવાનો છે તો તમે શું કરશો? ઓનલાઈન એપ્લિકેશન કરશો. એપ્લિકેશન કર્યા પછી પીએસકેમાં જશો, પાસપોર્ટ સેવા કેન્દ્રની અંદર. ત્યાં જશો એટલે તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ લઈ જવા પડશે. પરંતુ 5 ઓગસ્ટથી એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. નવો નિયમ કંઈક એવો છે કે તમે હવે જો તમારું ડિજિલોકર છે એ લઈને ત્યાં જશો તો તમારા ડિજિલોકરમાંથી તમારા ડોક્યુમેન્ટને એક્સેસ કરવામાં આવશે અને જે પ્રોસેસ અત્યાર સુધી 15 મિનિટ કે 20 મિનિટની થતી હતી એ માત્ર 2 કે 3 મિનિટમાં પૂરી થઈ જશે. એટલા માટે થઈને હવે જો તમારે નવો પાસપોર્ટ બનાવવા માટે કે પછી પાસપોર્ટ રિન્યૂ કરવા માટે પીએસકેમાં જવાનું હોય તો એની પહેલાં તમે ડિજિલોકરની અંદર તમારા તમામ દસ્તાવેજ એડ કરી દેજો. ડિજિલોકર શું છે? ભારત સરકારની જે એક એપ્લિકેશન છે જેની અંદર તમે તમારા ડોક્યુમેન્ટ જો છે એડ કરી શકો છો ઓફિશિયલી, અને તમારા ડિજિલોકરના જે ડોક્યુમેન્ટ છે ડિજિટલ ફોર્મમાં હોય છે એને માન્યતા પ્રાપ્ત થયેલી છે ગવર્મેન્ટ દ્વારા આઈટી એક્ટ અંતર્ગત. આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી લઈને હું તમને મળતો રહેવાનું છે એક જ જગ્યા ઉપર, જેનું નામ છે માધ્યમ.